જેમ પાણી પીરસાય એમ લોકોને છાશ પીરસાય રહી છે. આપ જોઈ રહ્યા છો, નળ ખોલો એટલે અહીં લોકોને છાશ પીવા મળે છે. આ આયોજન કરવામાં આવ્યું છે વાણીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવતા તમામ લોકો માટે, જ્યાં લોકો માટે અહીં છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. નળ ખોલે એટલે લોકોને છાશ મળે છે અને છાશનો આનંદ લોકો મેળવી રહ્યા છે. મારી સાથે સ્વયંસેવક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? સૌરભ ચૌધરી. અચ્છા સૌરભભાઈ, શું કહેશો, અહીં વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે? આયોજન કરવું પડ્યું હશે કે જ્યાં છાશ છે ત્યાં છાશથી તમામ લોકોને નળમાં છાશ મળી રહે, તે કેવી રીતે આયોજન કર્યું? વાણીનાથ મહાદેવની જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા આ લગભગ ત્રીજી વાર પ્રસંગ યોજાઈ રહ્યો છે, તો દર વર્ષેની જેમ લાઈક જે વર્ષે પણ થાય છે, દરેક વર્ષે છાશનું આયોજન આ રીતનું જ હોય છે. કેમ કે લાખોની પબ્લિક હોય છે જમણવારની અંદર, તો દરેકે દરેક માણસને સ્વયંસેવકો છાશની પહોંચી ના વળે તે માટે દર વર્ષે જેટલી વાર પણ અહીંયા પ્રસંગ થતો હોય છે વાણીનાથ મંદિરની અંદર, તે વખતે અહીંયા છાશનું આયોજન આ રીતે જ હોય છે. અચ્છા, જેટલી વાર છાશ લોકો પીવે એટલી વાર એમને મળી રહે તે માટે વિશું આયોજન કરીશું. કેટલા લીટર છાશ પીરસાતી હશે રોજ? અહીંયા અંદાજિત વધાર તો નહીં, પણ રોજના 3-4 ટેન્કરો છાશના આયોજન હોય છે, જે બપોરે છાશ હોય છે અને રાત્રે દૂધની વ્યવસ્થા હોય છે. તો તમામ અહીંયા ભાવિક ભક્તો જે ઉમટે છે એમને સારાને સારું જમવા મળે, બપોરે છાશ રાતે દૂધ, એ રીતની આયોજન વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. દૂધ અને છાશ ક્યાંથી આવે છે? દૂધ અને છાશ આપણે ડેરીમાંથી જ. અને બાબુભાઈ દેસાઈ જેમના દ્વારા આખા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ એમનો જ ભોજન સમારંભ હોય છે અને આ રીતની સુવિધા છાશ અને દૂધમાં આપે છે દર વર્ષે. છાશ અને દૂધ એટલે માલધારી સમાજની ઓળખ, અને તે ઓળખ સાથે અહીં જે પણ લોકો આવે છે તેમને અહીં વિશેષ પ્રકારે અહીં નળ ખોલે તો છાશ મળી જાય, અને આ રાતના સમયે ખાસ કરીને લોકોને દૂધ પણ પીરસાય છે, અહીં ચાની પણ વિશેષ પ્રકારે આ જ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી. જેમ પાણી પીરસાય એમ લોકોને છાશ પીરસાય રહી છે. આપ જોઈ રહ્યા છો, નળ ખોલો એટલે અહીં લોકોને છાશ પીવા મળે છે. આ આયોજન કરવામાં આવ્યું છે વાણીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવતા તમામ લોકો માટે, જ્યાં લોકો માટે અહીં છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. નળ ખોલે એટલે લોકોને છાશ મળે છે અને છાશનો આનંદ લોકો મેળવી રહ્યા છે. મારી સાથે સ્વયંસેવક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? સૌરભ ચૌધરી. અચ્છા સૌરભભાઈ, શું કહેશો, અહીં વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે? આયોજન કરવું પડ્યું હશે કે જ્યાં છાશ છે ત્યાં છાશથી તમામ લોકોને નળમાં છાશ મળી રહે, તે કેવી રીતે આયોજન કર્યું? વાણીનાથ મહાદેવની જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા આ લગભગ ત્રીજી વાર પ્રસંગ યોજાઈ રહ્યો છે, તો દર વર્ષેની જેમ લાઈક જે વર્ષે પણ થાય છે, દરેક વર્ષે છાશનું આયોજન આ રીતનું જ હોય છે. કેમ કે લાખોની પબ્લિક હોય છે જમણવારની અંદર, તો દરેકે દરેક માણસને સ્વયંસેવકો છાશની પહોંચી ના વળે તે માટે દર વર્ષે જેટલી વાર પણ અહીંયા પ્રસંગ થતો હોય છે વાણીનાથ મંદિરની અંદર, તે વખતે અહીંયા છાશનું આયોજન આ રીતે જ હોય છે. અચ્છા, જેટલી વાર છાશ લોકો પીવે એટલી વાર એમને મળી રહે તે માટે વિશું આયોજન કરીશું. કેટલા લીટર છાશ પીરસાતી હશે રોજ? અહીંયા અંદાજિત વધાર તો નહીં, પણ રોજના 3-4 ટેન્કરો છાશના આયોજન હોય છે, જે બપોરે છાશ હોય છે અને રાત્રે દૂધની વ્યવસ્થા હોય છે. તો તમામ અહીંયા ભાવિક ભક્તો જે ઉમટે છે એમને સારાને સારું જમવા મળે, બપોરે છાશ રાતે દૂધ, એ રીતની આયોજન વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. દૂધ અને છાશ ક્યાંથી આવે છે? દૂધ અને છાશ આપણે ડેરીમાંથી જ. અને બાબુભાઈ દેસાઈ જેમના દ્વારા આખા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ એમનો જ ભોજન સમારંભ હોય છે અને આ રીતની સુવિધા છાશ અને દૂધમાં આપે છે દર વર્ષે. છાશ અને દૂધ એટલે માલધારી સમાજની ઓળખ, અને તે ઓળખ સાથે અહીં જે પણ લોકો આવે છે તેમને અહીં વિશેષ પ્રકારે અહીં નળ ખોલે તો છાશ મળી જાય, અને આ રાતના સમયે ખાસ કરીને લોકોને દૂધ પણ પીરસાય છે, અહીં ચાની પણ વિશેષ પ્રકારે આ જ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.